फुलका सागर ने यूट्यूब चैनल में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज आप धोरण आठनी अंदर द्वितीय सेमेस्टर में चैप्टर नंबर बे पर्यावरणीय प्रदूषण विषय अभ्यास करीशु। पर्यावरणीय प्रदूषण एटले शू? तो कि आपणुं जे पर्यावरण छे एने लोको घणी रीते नुकसान पहोंचाड़े छे, तो आजे आपणे एमना विषे जोईए। विकास मानवीनो अधिकार छे, बराबर ने विद्यार्थी मित्रों? आपणे विकास करीए ज, कारण के हरेक व्यक्ति ने आगळ पहोंचवुं ज होय छे। एटले ज्यां अने जेमां देखाय छे ए विकास आपणने विकसावानो पूरेपूरो अधिकार छे। औद्योगिक क्रांति पछी विज्ञानी शोधो थवाथी यंत्र विज्ञाने विकासनी मोटी तको खोली आपी छे। आ विकासथी मानव जीवननी अंदर अमूल परिवर्तनो आव्या छे। सर्जनात्मकताने यंत्र विज्ञाने एवो वळांक आप्यो के उत्पादननो सरळीकरण थवा लाग्यो। वीजळी, रेलवे, टेलिफोन, वाहनो, उद्योगो, इलेक्ट्रॉनिक्स माध्यमो विकास गाथाना महत्वना पात्रो छे। એટલે કે માણસ છે એને જ્યાં અને જેમાં વિકાસ દેખાય છે એ પ્રગતિની અંદર એ આગળ વધે છે। કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી, કુદરતી સ્ત્રોત એટલે મનુષ્યને જે કુદરત દ્વારા પ્રાપ્ત થાય છે એ વસ્તુ, એટલે કે એ જેમાં દેખાય એમાંથી એ અમર્યાદિત ઉપયોગથી, એટલે કે એની મર્યાદામાં નથી, એ અમર્યાદિત ઉપયોગથી પાણી, હવા અને વનસ્પતિની અંદર અશુદ્ધિઓ પેદા થઈ છે। પ્રદૂષણ ફેલાયું છે તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકે એમ છે। આ બેઉને એમના સંદર્ભ સાથે જોવાનો, સમજવાનો પ્રયાસ કરવાનો અનિવાર્ય છે। આજે ભૂમિ એટલે કે જમીન, પાણી, હવા, ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણો ખૂબ વધી ગયા છે। આજે અવાજનું પ્રદૂષણ પણ એટલું જ છે। તેની ઘણી વિપરીત અસર માનવ જીવન અને પર્યાવરણ પર થવા લાગી છે। ઉદ્યોગોના આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે, જેમાં હવા, પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય। આ ત્રણેય એવા છે જે મનુષ્યના જીવનને ટકાવી રાખવામાં ખૂબ જ ઉપયોગી છે, પણ મનુષ્ય છે એમને જ વધારે પ્રદૂષિત કરે છે। તો સૌથી પહેલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પાણીનું પ્રદૂષણ। ઉદ્યોગોને પાણી જોઈએ, એ પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય એટલે તેને નકામું ગણી નદી, નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે। આજે બધા ઉદ્યોગ ધંધાઓ, મોટા ભાગે ઉદ્યોગ ધંધાઓની અંદર પાણીનો વપરાશ બહોળા પ્રમાણની અંદર કરવામાં આવે છે, અને એ પાણી પ્રદૂષિત અથવા તો ખરાબ થઈ જાય એટલે ઉદ્યોગોના માલિકો કે મિન માલિકો એને દૂષિત સમજી અને નદી, નાળા કે સારી ફળદ્રુપ જમીન ઉપર એને છોડી દેવામાં આવે છે। આ કેમિકલ યુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે। ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીના જળ પ્રવાહને પણ દૂષિત કરી દેશે। વળી જમીન પર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી જમીનમાં ઉતરે છે, આ પાણી ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે। આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે આપણે શહેરમાં જ રહીએ છીએ, તો શહેરીકરણ વધવાથી પણ ગંદુ પાણી છે એ દિન પ્રતિદિન વધતું જાય છે। શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોની અંદર છોડી મૂકવામાં આવે છે, જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યાઓ ઊભી કરે છે। આજે ઔદ્યોગિકરણથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે, ઉદ્યોગોનો ધુમાડો ગંધ વરસતા પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદૂષિત કરે છે। ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી, નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે ત્યારે જળચર પ્રાણીઓ નાશ પામે છે, માછલીઓ મરી જવાના ઘણા કિસ્સાઓ આપણે જોયા છે। તેલગાળણ એટલે સમુદ્રના તળિયેથી તેલગાળણ એટલે પેટ્રોલિયમ પેદાશો કાઢવામાં આવે છે, અને આ પેટ્રોલિયમ પેદાશો
समुद्र ना पानी मा भड़वा थी घना बधा जे जलचर प्राणीओ छे ए मोतना मुख मा धकेलाई जाय छे। जल प्रदूषण थी कोलेरा कमळो अने झाड़ा उल्टी जेवा रोगो फैलाय छे। कदाच एटले ज आपणे त्यां आजे मुसाफरीओ करता के शाळाओ मा जता के ऑफिसे जता लोको પોતાની સાથે પાણીની બોટલો રાખે છે। આપણી ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે। નદીઓના ગંદા પાણી ખેતીકામ માટે વપરાય છે। પરિણામે ખેતીની અંદર ઉત્પન્ન થતા પાક ઘાસચારો અને શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર હોય છે। દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી ખેડૂત ઉદ્યોગપતિ શિક્ષિત વ્યક્તિ કે કારીગર કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા જરા પણ અચકાતા નથી। ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ। સરકારે ઉદ્યોગો પર કડક નિયંત્રણ રાખવું જોઈએ। આપણે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એટલે જેથી કરીને આપણને છે એ પાણી છે એ પૂરતા પ્રમાણમાં અને વ્યવસ્થિત રીતે મળી રહે એ માટે પણ આપણે પૂરો પ્રયાસ કરવો જોઈએ। હવે આવે છે હવાનું પ્રદૂષણ। આજે આપણે પાણીની જેમ હવાના પ્રદૂષણને પણ જગતની અંદર મોટી સમસ્યાઓ ઊભી કરી છે। દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે। ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ ધુમાડો હવાની અંદર ભળે છે અને પ્રદૂષણ ફેલાવે છે। આજે ખનિજ તેલનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે। પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ ભેળવે છે જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે। આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કાપવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે। વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતા હવાના ધૂળના રજકણો ઉડીને ભળે છે। વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ CO2 નું પ્રમાણ પણ વધવા લાગ્યું છે જેને લીધે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ ઊભી થઈ છે। હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી દમ હાંફણ જેવા રોગો થાય છે। હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી ઉધરસ ખાંસી જેવા રોગો થાય છે। વધુ પડતા પ્રદૂષણથી રોગો થાય ગુગળાઈને ઘણા પ્રાણીઓ મૃત્યુ પામે છે। હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે અને કેટલાક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે। વનસ્પતિ અને પ્રાણીઓને ખૂબ જ મોટું નુકસાન થાય છે અને આ નુકસાનના કારણે આપણે એ ઘણા પ્રાણીઓ છે એ મોતના મુખમાં ધકેલાઈ જાય છે। હવાના પ્રદૂષણના અટકાવવા ઉદ્યોગો માટે કડક નિયંત્રણ બનાવવું જોઈએ અને એનો સુસ્તપણે અમલ કરવો જોઈએ। આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ। કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ અને બંધ કરાવવા જોઈએ જેથી કરીને આપણને છે એ શુદ્ધ હવા મળી રહે। પ્રદૂષણ મુક્ત એવા CNG અને PNGનો ઉપયોગ કરવો જોઈએ અને વાહનોની અંદર PUCનો કડક અમલ કરાવવો જોઈએ। ભવિષ્યના વિકાસ માટે ઉદ્યોગોના વિકાસ સારી ખેતી લાયક જમીન ઉપર થાય છે। જમીનને ખૂબ જ નુકસાન થાય છે। ઉદ્યોગોના નકામો ઘન કચરો જમીનમાં નાખી અને આજે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધતો જાય છે। આ ઉપરાંત પ્લાસ્ટિક જેવી સમસ્યાઓને કારણે આજે જમીન પણ બિન ઉપજાઉ બનતી જાય છે એટલે કે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીનને બગાડે છે। શહેરી કચરો જેમાં ખોખા પ્લાસ્ટિક સ્ક્રેપ રસાયણો આ બધી વસ્તુઓ છે એ જમીનની અંદર ભળવાના કારણે એ જમીનને ખૂબ જ નુકસાન પહોંચાડે છે।
હવે આ જમીનને કારણે આપણે જેમાંથી પાક લઈએ છીએ એ પાક પણ વ્યવસ્થિત આવતો નથી. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. આજે ઉદ્યોગો અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ શાકભાજી દૂષિત હોય છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થવાનો સંભવ ખૂબ જ વધી જાય છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જાવાની શક્યતા ઊભી થઈ છે. એટલે કે જે વિસ્તારોની અંદર જ્યાં વધારેમાં વધારે જમીનની અંદર પ્રદૂષણ થાય છે, એ જમીન બિન ઉપજાઉ બની જાય છે, પરિણામે પાક થતો નથી, એટલે પાકની છે એ શોર્ટેજ ઊભી થાય છે. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. ઉદ્યોગોના ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની રહ્યો છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેનાથી જમીન છે એ બિન ઉપજાઉ બની જાય છે, કારણ કે સૂક્ષ્મ જીવો કેમિકલથી મૃત્યુ પામે છે અને બિન ઉપજાઉ બને છે. આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ, આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ, પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરનો કે દેશી ખાતર વાપરવા જોઈએ. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવા જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળી અથવા તો એનું રિસાયકલ કરી તેનો નાશ કે ફરી વાર તેનો ઉપયોગ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોના ઉપયોગ કરવો જોઈએ. તો પરંપરાગત સ્ત્રોતો જેવા કે લીલો પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પણ રોકે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ, જેમાં નકામું પ્લાસ્ટિક છે એ ટપક સિંચાઈ પદ્ધતિઓ બની જાય, એટલે કે નાની નળીઓ બની જાય, એ પ્લાસ્ટિક પણ બચે, જમીનને પણ સારી રાખે અને પાણી પણ બચાવે. અને હવે જોઈએ આપણે ધ્વનિ પ્રદૂષણ, એટલે કે અવાજનું પ્રદૂષણ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ અવાજનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય હોય છે. આજે સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા લાઉડસ્પીકરો કે પછી બેન્ડ વાજા ઢોલ વગેરે વગાડવાથી કે ડીજે દ્વારાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી કે મોટા પ્રમાણમાં આપણને ખબર છે કે ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવા વગેરેથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ કે દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ થવાથી વાહનોનો ભરાવો થાય છે, જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટને કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. ચીડિયાપણું વધી જાય છે અને વધુ અવાજથી પ્રકૃતિ ઉપર અસર પડે છે. એટલે કે આપણે છે એ વધારે પ્રમાણમાં અવાજ સાંભળીએ તો આપણો સ્વભાવ છે એ સ્વાભાવિક રીતે ચીડિયો બની જાય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો કે આજે આપણે હોસ્પિટલ, શાળા, દવાખાના પાસે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે, ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. નાગરિક પોતે જ સમજે એ જેનો ઉપાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણે સમજીએ તો જ આપણને ખ્યાલ આવે કે ધ્વનિ પ્રદૂષણ છે એ આપણને કેટલું નુકસાનકારક છે. તો આપણે સમજીએ એ જ આપણને બહેતર રહેશે. આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા ન જોઈએ.
फटाकड़ा न फोड़वा जोइए, वाहनों योग्य समय सर्विस करावा जोइए, पीयूसी पोल्यूशन अंडर कंट्रोल ना नियमों खूबज कड़क बनावा जोइए, वस्ती गीचता ने नियंत्रण में राखवी जोइए, उद्योगों अवाज ने नियंत्रण करवा वनीकरण करवू जोइए, वाहनों अवाज ने घटाड़वा रस्ताओं की आजूबाजू वृक्षों उगाड़वा जोइए, रस्ताओ पोहला बनावा जोइए, वधु पड़ता ट्राफिक नी समस्या होय त्यां वनवे बनावा जोइए। आपणी समय सुसक्ता अने समझदारी ज आपणने प्रदूषण थी बचावी शकशे। पाणी केटलू अमूल्य छे ए सौने समझाय छे, छतां मिनरल वोटर खरीदती वखते आपणे पाणीनी कटोकटीने गंभीरताथी लेता नथी। सवाल मात्र पाणीनो नथी। विद्यार्थी मित्रों, आपने खबर छे कि आपणे क्यांक बहार गया होईए तो आपणे तरत ज पाणीनी बोटल खरीदीए छीए। आपने खबर छे कि आपणे छे ए अत्यारे पाणी 20 रूपियानी लीटर लईने खरीदीए छीए, तो आवनारो समय छे 20, 30 के 50 के 100 सुधी पण आपणे पाणी खरीदवू पड़शे। मात्र पाणीनो ज प्रश्न नथी, गांधीजीए तो कहेलू छे जल जमीन अने जंगल ए सामुदायिक स्त्रोतो छे, एनी उपर सौनो समान हक छे, एने व्यापारनी वस्तु बनावी नैतिक गुनो छे। मानव निर्मित समस्याओमां पाणीनो प्रदूषण अग्रस्थाने छे, एनो उत्तर शोधवो आपणी सहિયારી સામૂહિક જનચેતનાની જવાબદારીઓ બની ગઈ છે। આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જ પડશે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ કોઈ એક વ્યક્તિના કહેવાથી કે કરવાથી નથી થાય એમ, પણ આપણો લોક સમુદાય હું અને તમે બધા સાથે મળીને સમજીશું તો આ બધા પ્રદૂષણો, જમીન પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ, આ બધાને આપણે દૂર કરી શકીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ પાઠનો અભ્યાસ કર્યા પછી તમે પણ સંકલ્પ કરો કે આપણે બનશે ત્યાં સુધી આ જુદા જુદા જે પ્રદૂષણો છે એમને ઓછા કરીશું। જય હિન્દ, જય ભારત।